ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, આરોગ્ય સેવાઓ કથળી રહી છે, રૂરલ વિસ્તારમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવતા નથી, જેને લઈને કોરોના સંક્રમણ ગામડાઓમાં પણ પગપેસરો કરી દીધું છે, ત્યારે તેવા સમયે કોરોના વાયરસની સામે જંગ લડવા માટે આરોગ્ય સેવાઓની સવલત લોકોને મળી રહે તે માટે રેશમા પટેલ સહિત તેમના સમર્થકો દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આજ રોજ રેશમા પટેલ સહિત 4 લોકોની જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની જનતા માટે સ્વાસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી સાથે અમરણાંત ઉપવાસ પર બેઠેલા એનસીપી નેતા રેશમા પટેલ અને તેમના સમર્થકો ઉપવાસ પર બેસ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમાં ભૌમિક પારેખ, હેતલબેન યાદવ અને રવિ શુક્લને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી રેશમા પટેલ દ્વારા અમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ આરોગ્ય સેવાઓ કથળતા અમરણાંત ઉપવાસ કરવા જતા તેમની ધરપકડ કરવામાં આવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી અને પોલીસ સ્ટેશને રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે રેશમા પટેલ દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા તેમની માંગ પૂરી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. હોસ્પિટલ ને મર્યાદા રાખું છું.